जय गुरुदेव। स्टैंडर्ड 5 इंग्लिश एनी अंदर एक्टिविटी 2 आई लव यू चुन्नी आज आप सीखवानू छे। तो आ एक्टिविटी नी अंदर बे मित्रों छे, जे तमे पहला चित्र में जोई सको छो के आ जे छे ए मुन्नी छे अने तेना हाथ में जे छे एनी फ्रेंड चुन्नी छे, एटले के बिलाड़ी छे। तो आपणे चलो आपणे જોઈએ કે કેવી રીતે બંનેની વાર્તા છે। મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ, એટલે શું કહે છે કે મુન્ની અને ચુન્ની બંને મિત્રો છે। ધે લીવ ટુગેધર, એટલે કે તેઓ બંને સાથે રહે છે। ટુગેધર એટલે શું થાય, તો કે સાથે રહેવું। મુન્ની લવ્ઝ ચુન્ની એન્ડ ચુન્ની લવ્ઝ મુન્ની, એટલે કે મુન્ની છે એ ચુન્નીને સ્નેહ કરે છે। લવ એટલે તો શું થાય, તો કે સ્નેહ કરવો અથવા તો પ્રેમ કરવો, અને ચુન્ની છે એ મુન્નીને પ્રેમ કરે છે। ત્યારબાદ બીજા ચિત્રમાં જોઈએ તો શું છે, ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે મુન્ની છે એ પોતાના બેડમાં સૂતી છે અને ચુન્ની તેને ઉઠાડવા આવે છે। તો શું છે જોઈએ, ચુન્ની ઓલવેઝ ગેટ અપ અર્લી, એટલે કે આ ચુન્ની છે નાનકડી બિલાડી, તે હંમેશા દરરોજ વહેલી ઉઠી જાય છે। ઓલવેઝ એટલે શું થાય, તો કે હંમેશા, ને ગેટ અપ એટલે શું થાય, ઉઠી જવું, અને અર્લી એટલે કે વહેલા। સી કમ્સ આઉટ ફ્રોમ હર લિટલ બેડ, એટલે કે તેણી પોતાના નાનકડા, લિટલ એટલે શું થાય નાનકડા, ને બેડ એટલે કે પથારી, તે પોતાના નાનકડી પથારીમાંથી બહાર આવી જાય છે। ધેન એટલે કે પછી, સી વેક્સ મુની ટુ, વેક્સ અપ એટલે શું થાય, તો કે જગાડવું, પછી તેણી મુનીને પણ જગાડે છે। ત્યારબાદના ચિત્રમાં શું છે જોઈએ તો કે મુન્ની છે એ પોતાના દાંત સાફ કરે છે। તો શું કહે છે કે એવરી ડે મુન્ની ક્લીન્સ હર ટીથ, એટલે કે એવરી ડે એટલે શું થાય, દરરોજ મુન્ની છે એ ક્લીન્સ એટલે શું થાય, સાફ કરવું, ને હર ટીથ, હર છે એ કોના માટે વપરાણું છે, તો કે મુન્ની માટે, એટલે કે દરરોજ મુન્ની પોતાના દાંત સાફ કરે છે। એન્ડ ટેક્સ અ બાથ, ટેક એટલે શું થાય, લેવું, અને બાથ એટલે શું થાય, તો કે સ્નાન, ત્યારબાદ તે સ્નાન કરે છે। ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ, ચુન્ની પોતાના દાંત છે એ સાફ કરતી નથી, શું કામે, કારણ કે તે બિલાડી છે, તેથી તે પોતાના દાંત ન સાફ કરી શકે। સી ટેક્સ બાથ ઇન અ ટબ, ને તેણી છે એ ટબની અંદર સ્નાન કરે છે। ત્યારબાદના ચિત્રમાં શું કીધું છે, તો કે બધા છે પરિવારના, એ બધા સાથે પ્રાર્થના કરે છે। તો ચાલો જોઈએ એમાં, મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ, એટલે કે મુન્ની અને તેણીનું ફેમિલી, એટલે તેણીનો પરિવાર, બંને પ્રે કરવું એટલે શું થાય, પ્રાર્થના કરવી, ટુ ગોડ, કોને પ્રાર્થના કરે છે, તો કે ભગવાનને પ્રાર્થના કરે છે। ચુન્ની ઓલવેઝ ક્લોઝ હર આઈઝ એન્ડ જોઇન્ટ્સ ધેમ, એટલે કે ચુન્ની છે, ચુન્ની કોણ, તો કે બિલાડી, એ શું કરે છે, તે પણ, ઓલસો એટલે પણ, અને ક્લોઝ એટલે કે બંધ કરવી, હર આઈઝ એટલે કે પોતાની આંખો બંધ કરે છે, અને તેને, અને પોતાના હાથ જોડે છે। ત્યારબાદ શું કીધું છે ચિત્રમાં, તો કે ચુન્ની છે એ દૂધ પીવે છે અને એના મમ્મી છે એ રસોઈ બનાવે છે। તો ચાલો જોઈએ, મુન્નીઝ મધર પ્રિપેર્સ બ્રેકફાસ્ટ ફોર ધેમ, એટલે કે મુન્નીના મમ્મી, મુન્નીઝ મધર, એપોસ્ટ્રોફી એસ આવેલો છે, એટલે કે મુન્નીના મમ્મી પ્રિપેર્સ એટલે શું થાય, તો કે બનાવવું, અને બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો, મુન્નીના મમ્મી છે એ મુન્ની માટે રોજ નાસ્તો બનાવે છે। બ્રેકફાસ્ટ એટલે શું થાય, તો કે નાસ્તો। મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી, એટલે કે મુન્ની છે એ ચા પીતી નથી। સી ટેક્સ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેકફાસ્ટ, તે શું કરે છે, ચા નથી પીતી, તો શું કરે છે, તો કે નાસ્તા સાથે ટેક અ ગ્લાસ ઓફ મિલ્ક, એટલે કે દૂધ પીવે છે। ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ, એટલે કે ચુન્ની છે જે બિલાડી છે તે શું કરે છે, તો કે બાઉલની અંદર જે દૂધ હોય છે એ પીવે છે।
त्यारबादना चित्र में शू कीधु तो चलो जो ये चित्र में बतावे छे के मुन्नी छे ई स्कूले जाए छे भणवा माटे अने एना मम्मी छे ई बार उभा छे। तो शू कीधु छे एट 10 o'clock मुन्नी गोज टू स्कूल। शू कहे छे तो के 10 वागे मुन्नी छे ई स्कूले जाए छे। सो चुन्नी इज अलोन। सो एटले शू थाय तेथी તેથી શું થાય છે સ્કૂલે વહી જાય છે મુન્ની તો ચુન્ની છે અલોન એટલે કે એકલી થઈ જાય છે। સી સ્પેન્ડ ધ વૂલ ડે વિથ મુન્નીઝ મધર અને તે જે સમય હોય છે સ્પેન્ડ એટલે શું થાય પસાર કરવું તો કે તેણી પોતાનો જે સમય છે એ કોની સાથે ત્યારે પસાર કરે છે તો કે મુન્નીના મમ્મી સાથે। ત્યારબાદના ચિત્રમાં શું કીધું છે તો ચાલો જોઈએ તો કે આમાં શું આવે છે તો કે જ્યારે મુન્ની છે એ સ્કૂલેથી ભણીને ઘરે આવે છે ત્યારે શું કરે છે બંને એકબીજાને હક કરે છે તો ચાલો જોઈએ। એટ 5 o'clock ચુન્ની વેઇટ્સ ફોર હર ફ્રેન્ડ એટ ધ ડોર સ્ટેપ એટલે કે જ્યારે મુન્ની 5 વાગે ભણીને જ્યારે ઘરે આવે છે ત્યારે શું કરે છે ચુન્ની તો કે 5 વાગે ચુન્ની છે વેઇટ કરે છે વેઇટ એટલે કે રાહ જોવે છે તેના મિત્રની કોની મુન્નીની ડોર સ્ટેપ ક્યાં ઊભા રહીને તો કે દરવાજા પાસે। વેન મુન્ની કમ્સ સી રન ટુ વર્ડ હર એટલે કે જ્યારે મુન્ની છે એ આવે છે ત્યારે ચુન્ની છે એ ફટાફટ દોડીને તેની પાસે આવી જાય છે। મુન્ની પિક્સ હર અપ એન્ડ હગ્સ હર એટલે કે મુન્ની છે એ પોતે નીચે બેસી અને પોતાનું દફતર બાજુમાં રાખી અને તેને હગ કરી લે છે। ધેન સી ગીવ્સ હર સમથિંગ ટુ ઈટ પછી શું કરે છે ધેન એટલે શું થાય પછી પછી તેણી કાંઈક ખાવા માટે તેને આપે છે। ત્યારબાદના ચિત્રમાં શું કીધું છે તો કે બધા એના ફ્રેન્ડ છે એ બધા બોલેથી રમે છે તો ચાલો જોઈએ। એટ 5:30 મુન્નીઝ ફ્રેન્ડ રેહાના દવીડ એન્ડ આશા કમ્સ ટુ હર હાઉસ હવે 5:30 થાય છે ત્યારે મુન્નીના 3-3 મિત્રો છે એ પોતેણીના હાઉસ એટલે કે ઘરે આવે છે। ધે ઓલ લાઈક ચુન્ની અને તેના જે 3-3 મિત્રો હતા તેને પણ ચુન્ની ગમે છે। ધે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન પછી શું કરે છે તો કે તેઓ ગાર્ડનની અંદર જઈ અને બોલેથી રમે છે દડાથી રમે છે। સમટાઈમ્સ એટલે કે ક્યારેક ધે પ્લે હાઈડ એન્ડ સીક ઇન ધેર હાઉસ ક્યારેક તેઓ કઈ રમત રમે છે તો કે હાઈડ એન્ડ સીક એટલે કે સંતા કુકડીની રમત પણ પોતાના ઘરે રમે છે। ત્યારબાદના ચિત્રમાં શું કીધું છે તો ચાલો જોઈએ શું કરે છે તો કે મુન્ની છે એ પોતે સોફા ઉપર બેઠી છે બરોબર છે અને એ ટીવી જોવે છે તો શું કરે છે આફ્ટર ડિનર એટલે કે ડિનર એટલે શું થાય તો કે સાંજનું જે જમવાનું હોય તેને ડિનર કહેવાય તો કે ડિનર એટલે કે સાંજે જમ્યા પછી મુન્ની ડઝ હર હોમવર્ક એટલે કે મુન્ની છે એ પોતાનું ગૃહ કાર્ય જે સ્કૂલે જે કાર્ય વર્ક આપેલું હોય તે પોતાનું કાર્ય કરે છે એન્ડ રીડ અ સ્ટોરી બુક અને જે વાર્તાની ચોપડી હોય છે તે વાંચે છે। ચુન્ની સીટ્સ બીસાઇડ હર ત્યારે શું કરે છે ચુન્ની તેની બાજુમાં બેસે છે। સમટાઈમ્સ મુન્ની વોચ્સ ટીવી ઓર પ્લેઝ ઓન હર સ્મોલ કીબોર્ડ એટલે શું કરે છે તો કે ક્યારેક મુન્ની છે એ ટીવીમાં ટીવી જોવે છે તો ક્યારેક પોતાના કીબોર્ડમાં રમે છે। ચુન્ની ઓલ એન્જોય ધ મ્યુઝિક અને જ્યારે કીબોર્ડમાં જ્યારે મ્યુઝિક વાગતું હોય ત્યારે શું કરે છે ચુન્ની એને મ્યુઝિકનો આનંદ માણે છે। ત્યારબાદના ચિત્રમાં શું કીધું છે તો કે મુન્ની છે એ સૂઈ ગઈ છે અને એના ફાધર છે એ ચુન્નીને લઈ જાય છે તો ચાલો જોઈએ। એટ 10 o'clock મુન્ની ગોઝ ટુ બેડ એટલે કે 10 વાગે રાતે 10 વાગે મુન્ની છે એ પોતાના બેડમાં જાય છે એટલે કે પથારીમાં જાય છે।
चुनी गोज नॉट लाइक टू स्लीप अलोन, परंतु चुनी छे एने एकलू शू, अलोन एटले शू थाय तो के एकलू, अने स्लीप एटले शू थाय शू, तेने एकलू शू गमतू नथी। सी जम्प्स एंड स्लीप्स इन मुनीस बेड, त्यारे शू करे छे तेणी, तो के जे मुनीनो बेड जे पथारी होय छे एना ऊपर जम्प्स एटले के कूदका मारे छे अने तेना ऊपर सूवे छे, आ रोटे छे। आफ્ટર સમટાઈમ્સ મુનીઝ પાપા પુટ્સ ચુની ઇન હર સ્પેશિયલ બેડ, અને થોડીક વાર પછી મસ્તી કરી લે છે ત્યારબાદ મુનીના પપ્પા આવે છે અને તેને લઈ જાય છે અને પોતાને જે પોતાના માટે જે બેડ રાખેલો, પોતાના માટે જે પથારી રાખેલી હોય તેમાં સુવડાવી દે છે।